હેલો વિદ્યાર્થી મિત્રો યુથ એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર ત્રણ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ જોઈ રહ્યા છીએ લાસ્ટ પાર્ટની અંદર એટલે કે નાઇન પાર્ટની અંદર આપણે આ ભારતના સંગ્રામની અંદર જોડાયેલા જેટલા સ્થળો અને એમના મુખ્ય નેતાઓ વિશે જોયું હતું બરાબર વિદ્યાર્થી મિત્રો તો આપણે પાર્ટ ટેનની અંદર વિદ્યાર્થી મિત્રો જોવાના છીએ

શું આવ્યું ભારતીયોની હાર એટલે કે ભારત હારી ભારતીય લોકો હારી ગયા સંગ્રામના નેતાઓએ શરૂઆતમાં બહુ ઝડપથી વિજય પ્રાપ્ત કર્યો હતો એટલે જે સંગ્રામના નેતાઓ છે એ શરૂઆતમાં તો વિજય પ્રાપ્ત જ કરતા હતા પરંતુ અંગ્રેજોની શક્તિશાળી સેના સામે તેઓ હારવા લાગ્યા શું થવા લાગ્યા આજે અંગ્રેજોની શક્તિશાળી સેના હતી એની સામે ધીમે ધીમે હારવા લાગ્યા જનરલ કેમ્પ બેલ અને હ્યુરોઝ જેવા શક્તિશાળી સેનાપતિ સામે આપણા ભારતના નેતા એક પછી એક હારવા લાગ્યા અને ફરી એક વખત અંગ્રેજોનું શાસન સ્થપાયું કોણે જનરલ કેમ્પ બેલ અને હ્યુરોઝ જનરલ કેમ્પ બેલ અને હ્યુરોઝ નામના બંને સેનાપતિ અંગ્રેજ સેનાપતિએ આપણા ભારતીય નેતાઓને એક એક પછી હરાવ્યા અને ફરીથી આપણા ભારતની અંદર એમનું શાસનની સ્થાપના કરી હવે આગળ જોઈએ ઈસવીસન અઢારસો સત્તાવનના ના સંગ્રામમાં કંપની શાસનનો અંત આવ્યો હવે

હવે આ કંપની શાસન એટલે સોરી બ્રિટિશ જે પાર્લામેન્ટ છે એમણે સૌ પ્રથમ શું કર્યું તો આ અઢારસો સત્તા નો જે સંગ્રામ થયો એ સંગ્રામ થવાના કારણો શું હતા એ જાણ્યા અને કારણ જાણીને ત્યાર પછી એની અંદર ઘણા ફેરફાર કર્યા તો પહેલો ફેરફાર હતો વહીવટી પરિવર્તન એનો પહેલા વહીવટી પરિવર્તન કર્યો ત્યાર પછી સામાજિક નીતિની અંદર પણ એને ઘણા બધા પરિવર્તનો લાવ્યા બરાબર આ બ્રિટિશ પાર્લામેન્ટ એનો વહીવટ લઈ લીધો ત્યાર પછી આ વિદ્રોહના કારણનો અભ્યાસ કર્યો અને વહીવટી પરિવર્તન અને સામાજિક રીતમાં પરિવર્તન કર્યા ત્યાર પછી એમણે લશ્કરની પુનઃરચના કરી ફરી વખત લશ્કરની રચના કરી અને પછી દેશી રાજ્યોની નીતિમાં પણ ફેરફાર મૂક્યો શું કર્યું લશ્કરની પુનઃરચના કરી અને ત્યાર પછી દેશી રાજ્યોની નીતિમાં ફેરફાર કર્યો એમણે એક બીજી નીતિ અપનાવી ભાગલા પાડો અને રાજ કરો ડિવાઈડ એન્ડ રૂલ કઈ નીતિ અપનાવી ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ અપનાવી અને હિન્દુ અને મુસ્લિમની એકતા તોડવાનો પ્રયાસ કર્યો શું કર્યું તેમણે ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ અપનાવી અને હિન્દુ મુસ્લિમ એકતા તોડવાની નીતિ અમલમાં મૂકી આ નીતિ કઈ હતી તો ભાગલા પાડો અને રાજ કરો આમ સંગ્રામના નિષ્ફળ આમ આવી રીતે આ સંગ્રામ નિષ્ફળ રહ્યો અને એના માટેના પણ ઘણા કારણો જવાબદાર હતા જેમ કે એ આપણે આગળ જોવાના છીએ એટલે કે આગળના વિડીયોની અંદર જોવાના છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ આપણા જે બ્રિટિશ પાર્લામેન્ટે નીતિ અપનાવેલી ભાગલા પાડો અને રાજ કરો અને શા માટે તો હિન્દુ અને મુસ્લિમની જે એકતા હતી એ તોડવા માટે બરાબર અને આપણો સંગ્રામ જે નિષ્ફળ રહ્યો એ માટે પણ ઘણા બધા કારણ જવાબદાર છે એ આપણે આગળના પાર્ટની અંદર જોશું ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આ નિષ્ફળતાના કારણ જાણવા માટે તમારે આગળનો પાઠ જોવો પડશે ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી તમે આ વાંચી લેજો બરાબર થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ